कमलेश सेलर श्री कुरुक्षेत्र शमशान भूमि झीणवट ट्रस्ट आज रोज माँ तापी जन्मोत्सव की उजवणी सूर्यपुत्री तापीना श्री पूज्य मोटा सूर्योदय घाट पर रखी थी। तापी पुराण स्कंद पुराण में माँ तापीनु अनेरो महत्व आंकवामां आव्युं छे। पुण्य सलाली माँ तापीना आशीर्वचन फक्त नाम याद करवाथी मळी रहे छे। आज रोज परम पूज्य संत श्री मूलदास बापू कथाकार ऋषिकुमार कुणाल पाठक जी अने भारत सरकारना केन्द्रीय मंत्री महोदया आदरणीय श्रीमती दर्शनाबेन जरदोशना उपस्थिति में खूब ज भक्तिभाव साथ आजूबाजूना सौ श्रद्धाळुओ अने कुरुक्षेत्र ट्रस्ट परिवार रांदेर पीपल्स बैंक परिवार आना मित्रों वच्चे आज माँ तापीनी पूजा अर्चना करवामां आवी, त्यारबाद आरती करवामां आवी अने त्यारबाद चुंदरी अर्पण करी जे रूंगटा परिवारना मोभी छे अमारा अनिल अग्रवाल 1100 मीटरनी चुंदरी माँ तापीने अमारा नदी किनाराना खारवा समाजना भाईओ छे तेमनी जाणे नदीमां જઈને અર્પણ કરવામાં આવી હતી। ખૂબ જ ભક્તિભાવ સાથે અહીંયા જલારામ મંદિર છે ડુમ્બસનું, તેમણે બી માં તાપીને ખૂબ જ ભક્તિભાવ સાથે ભજનો અને કીર્તન કરાવ્યા હતા। રામમધી પરિવારની મહિલા મંડળની બહેનો પણ એ સાથે જોડાઈ હતી અને જે સમગ્ર વાતાવરણ છે તે ભક્તિભાઈનું હતું। સાથે સૌને અપીલ બી કરવામાં આવી હતી કે માં તાપીના પાણીને આપણે સૌ પ્રદર્શિત કરીએ, આપણા ભવિષ્યના બાળકો માટે, આપણી ભવિષ્યની પેઢીઓ માટે એનું જતન કરીએ। જેટલું સંસ્કાર અને સંસ્કૃતિનું જતન થશે એટલું ભવિષ્ય સારું નિર્માણ થશે એવી જે મનોકામના છે એ માં તાપીના આશીર્વચન સાથે એને સૌને યાદ કરવામાં આવ્યા અને ફરીથી માં જન્મોત્સવના દિવસે આપને માં તાપીના આશીર્વચન શહેરીજનોને મળતા રહે, એમના આશીર્વચનથી આપને સુખ સમૃદ્ધિ મળતી રહે એવી અહીંયાથી પ્રાર્થના કરવામાં આવી અને સૌને માં તાપીની આજે જન્મોત્સવની શુભેચ્છા પાઠવવામાં આવે છે। ઐતિહાસિક આ ઘટનાને આપણે સમાજ સાથે જોડીને એની શુદ્ધિ અને આપણી એની ઉર્જાઓથી મળેલી બુદ્ધિ એનો સમન્વય કરવા માટે પરમાત્મા એવું એક વિશાળ અસ્તિત્વ છે અને અસ્તિત્વના અધિપતિ એક શ્વાસે બધાને સાંકળીને જીવન જીવવા માટે અવસર આપે છે। આકાશ પણ જીવતું છે, અંજવાળું જીવતું છે, પવનને જીવતો છે, જલ જીવતું છે, પૃથ્વી માતા જીવતા છે, આપણે દેઠ મૃત્યુ પામેલા હોય એમ જીવીએ છીએ, બધા જીવતા છે એની વચ્ચે આપણે રીબાઈએ છીએ, કારણ કે આપણે સાક્ષર નથી। ભણ્યા છીએ તો સંસારનું ભણ્યા છીએ અને જીવન જીવવાની કોઈ પદ્ધતિ ભણ્યા નથી, એટલે અથડાયા કરીએ છીએ, બે કદમ આપણે નીચે ઉતરી ગયા છીએ અને એટલે લોકોની સાથે જોડાઈને જીવવાની લોકશાહી ફરજિયાત આપણને આપવી પડી। પણ હજી લોકશાહી હાથ આવ્યા પછી સ્વચ્છંદતા વધતી ગઈ અને આત્મીયતા ઘટતી ગઈ, એટલે નવા યુગમાં તાપીમાને એમની આજની 25 તારીખ 1807 સાલગીરી નિમિત્તે આજે અમે બધાએ કુરુરાજેશ્વર મહાદેવની ગોદમાં બેસીને બધા એકદમ શાંતિથી ખૂબ સમુદાય મળ્યો હતો। માનનીય દર્શનાબેન પણ પધાર્યા હતા, એની સાથેના કંઈ એના સહાધ્યાયીઓ પણ આવ્યા હતા, બધાએ મળીને પ્રાર્થના તાપી માને કરી છે કે માં તમારી સાથે જીવન જોડીને અમે રહીએ છીએ, અમારી ઉપર ક્યારેય કઠોર ન બનો અને કરુણા કરવા નવી પેઢીને અંદરથી ઉર્જા ઘટે છે એ તમારી ઉષ્ણતા તાપીમાં સૂર્યના પુત્રી છે, એટલે તમારી પાસે અગ્નિ તત્વ પણ તમારા જલમાં છે, એની બુદ્ધિની શુદ્ધિ થાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ। આજની આ તાપીમાની સાલગીરી નિમિત્તે આપ સૌ આટલો બધો પુરુષાર્થ કરી જનજીવનને ધબકતું રાખો છો એ બદલ તમારો પણ જબરજસ્ત અમે સદભાવ કરીએ છીએ, સક્રિય રહીને આવા કાર્ય કરતા રહેશો।